પાટણ શહેરના જીવરાજ પાર્ક સોસાયટી પાસે આવેલ કેનાલમાં ખૂબ જ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે, જેના કારણે કેનાલની આસપાસ આવેલ કેશવ પ્રાઇમ ફ્લેટ, ભોલેનાથ પાર્ક, જીવનધારા, લાલેશ્વર પાર્ક વગેરે સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકામાં કેનાલની સફાઈ માટે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં નહીં ભરાતા કેનાલની આસપાસની સોસાયટીના રહીશો તેમજ સ્થાનિક વેપારીઓ પાલિકાની બેદરકારીનો ભોગ બની રહ્યા છે અને હાલ ઉનાળાની ઋતુ આવતા કેનાલમાં પડેલો કચરો અને રહેલા ગંદા સ્થિર પાણીને લઈ અહીંથી પસાર થઈ રહેલા રાહદારીઓ સહિત વેપારીઓ અને સ્થાનિક રહીશો તેની દુર્ગંધથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। રાત્રિ સમયે અસહ્ય દુર્ગંધ મારતી હોવાથી સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે, જેથી સત્વરે આ કેનાલની સાફ સફાઈ હાથ ધરી અહીં દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી અને જો તેમ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે નગરપાલિકા ખાતે આંદોલન કરવાની ફરજ પડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। તદઉપરાંત છેલ્લા એક વર્ષથી આ જ રોડ પર કેનાલની ફરતે બનાવેલ સંરક્ષણ દિવાલ ચોમાસા દરમિયાન તૂટી પડી હતી, જેનું સમારકામ પણ આજ દિન સુધી નહીં થતાં અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ સહિત વાહન ચાલકો અને રાહદારીઓ પણ જીવના જોખમે અહીંથી પસાર થવાની ફરજ પડી રહી છે। સંરક્ષણ દિવાલ બનાવવામાં ન આવતા દિવસે દિવસે રોડ પણ વધુ તૂટતો હોવાથી રાત્રિ સમયે મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ પણ રહેલી છે, જેથી સત્વરે કેનાલની ફરતે તૂટેલી સંરક્ષણ દિવાલ બનાવી કેનાલમાં પડેલી ગંદકી પણ દૂર કરવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશ તરુણ બારોટે કરી હતી। જીવનધારા સોસાયટી પાસે આવેલ કેનાલમાં અસહ્ય ગંદકીના કારણે આસપાસની સોસાયટીના રહીશો કેશવ પ્રાઇમ, ભોલેનાથ પાર્ક, લાલેશ્વર પાર્કના સોસાયટીના રહીશોમાં ખૂબ જ ત્રાહિમામ પુકારી ગયા છે। મચ્છરોના કારણે રોગચાળો ફાટી નીકળે એવો ભય ફેલાઈ રહ્યો છે, તો પાટણ નગરપાલિકા અને વહીવટીતંત્રને અમારી સોસાયટીના રહીશો અને પાટણના નાગરિકો વતી એવી વિનંતી છે કે તાત્કાલિક કેનાલની સફાઈ કરી અને દવાનો છંટકાવ કરવામાં આવે। તદઉપરાંત જે આ કેનાલની ફરતે જે દિવાલ છે એ છેલ્લા બે વર્ષથી તૂટી ગયેલી છે, તો રાત્રિના સમયે કોઈ ગંભીર અકસ્માત થવાનો પણ ભય છે, તો તાત્કાલિક આ દિવાલ સંરક્ષણ દિવાલનો પણ બનાવવામાં આવે આવી અમારી નમ્ર વિનંતી છે। જય ભારત।